विद्यार्थी मित्रों आपનું પ્રજાપતિ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત છે। આપણે અગાઉના વિડિયોમાં જોયું કે સિંચાઈ એટલે શું। સિંચાઈ એટલે તમને કીધું કે પાકને સમયાંતરે એટલે કે સમયે સમયે પાણી આપવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે સિંચાઈ। હવે સિંચાઈ આપણે એમાં પણ આવેલું હતું કે જો આપણે પાણી વધારે આપીએ તો પાકની આજુબાજુ બિનજરૂરી વનસ્પતિ ઉગે છે, તેને નિંદણ કહે છે। તો આપણે એ જ નિંદણ વિશે આજે સમજવાનું છે કે નિંદણની રક્ષણ કે નિંદણ ઉગી જાય કે એને કારણે જે પાકને નુકસાન થાય છે તેના સામે રક્ષણ મેળવવા માટે આપણે શું કરવું જોઈએ તે। તો ખેતરમાં કેટલાક બિનજરૂરી છોડ કુદરતી રીતે પાક સાથે ઉભી નીકળે છે તેને શું કહેવામાં આવે છે નિંદણ। એટલે કે પાકની સાથે બિનજરૂરી ઉગી નીકળતી વનસ્પતિને શું કહેવામાં આવે છે નિંદણ। નિંદણને દૂર કરવાની ક્રિયાને શું કહેવામાં આવે છે નિંદામણ। એટલે કે નિંદણને દૂર કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે નિંદામણ। નિંદણ જે છે તે પાકની સાથે પાકમાં પાણી પોષક દ્રવ્ય જગ્યા તેમજ પ્રકાશ માટે મુખ્ય પાકની વૃદ્ધિ પર અસર કરે છે। આનો મતલબ કે જો પાકને જરૂરી પાણી હોય છે, પોષક દ્રવ્ય હોય છે, જગ્યા હોય છે અને પ્રકાશ જે પાકને જરૂરી છે તે બધામાં ભાગલા પડાવવા માટે નિંદણનું કાર્ય કરે છે। એટલે કે આપણે ફોર એક્ઝામ્પલ જોઈએ કે ઘરમાં તમે એકલા હો ત્યારે બધી વસ્તુઓના માલિક તમે હો છો, પણ જો તમારી સાથે તમારો બીજો ભાઈ આવે એટલે એ બધા વસ્તુઓમાં શું થાય ભાગ પડે। એટલે કે એક તમારો જે હક હતો હવે એમાં પણ બે જણનો ભાગ પડી ગયો। તો આમાં પણ એ જ પ્રક્રિયા કે જો પાક સાથે નિંદણ ઉગી નીકળે તો નિંદણ જે પાકને જરૂરી વસ્તુઓ જેવી કે પાણી પોષક દ્રવ્યો જગ્યા અને પ્રકાશ જે પાકને જરૂરી છે તેમાં ભાગ પાડે છે। નિંદણ લણણીમાં પણ વિકસક ઉભો કરે છે તથા મનુષ્ય અને પ્રાણીઓ માટે જરૂરી હોય છે। કારણ કે આપણે જો નિંદણ આપણે પાકને લણણી એટલે લણણી એટલે પાકને ઉખાડવામાં આવે ત્યારે જો નિંદણ પણ પાક સાથે આવી જાય તો આપણને ખાઈએ એ વસ્તુ આપણા માટે એવી હોય છે ઝેરી બને છે। એટલે આપણે માટે પણ નિંદણ કેવું બને છે ઝેરી બને છે। તો નિંદણને ત્રણ રીતે દૂર કરી શકાય। એક તો પાક ઉગાડતા પહેલા ખેતરને ખેડી નાખીએ, એટલે પાક ઉગતા પહેલા ખેતરને ખેડી નાખીએ એટલે આખું નિંદણ બધું ઉખડી ગયું। નિંદણ ઉખડી જાય એટલે તે શું થઈ જશે સુકાઈ જશે। સુકાઈ જાય એટલે કે પાકને આપણે નિંદણ દૂર થઈ શકે છે। બીજી રીત કે નિંદણને જમીન નજીકથી કાપવા તથા મૂળ સહિત ઉખાડવા। તો નિંદણને કઈ રીતે કે જમીનની ઉપરથી કાપી નાખવામાં આવે કાં તો તેને મૂળ સહિત ઉખાડી દેવામાં આવે, બીજી રીતે એ કરી શકાય છે। આ કાર્ય ખુરપી અથવા વાવણિયાની મદદથી થાય છે। આ કાર્ય તેની મદદથી થાય છે ખુરપી અને વાવણિયાની મદદથી જે આપણે આગળ શીખી ગયા। ત્રીજી છે કે નિંદણનાશક દવાનો છંટકાવ કરવાથી। નિંદણનાશક દવા એટલે કે એ દવા છાંટીશું એટલે કે નિંદણ સુકાઈ જશે અને મરી જશે, પાકને કોઈ નુકસાન થતું નથી। તે દવાનો છંટકાવ વનસ્પતિના વૃદ્ધિ સમયે તેમજ પુષ્પ તથા બીજ બધા પહેલા કરવામાં આવે છે। એટલે નિંદણને દૂર કરવા માટે આપણે જે દવા છાંટવામાં આવે છે તે ક્યારે છાંટવામાં આવે છે કે વનસ્પતિની વૃદ્ધિ થતી હોય તે પહેલા, કાં તો પુષ્પ આવે તે પહેલા, કાં તો બીજ બનતા પહેલા તેનો છંટકાવ કરવામાં આવે છે। નિંદણનાશક દવાઓમાં છે 2 અને 1 4D। આ શું છે નિંદણનાશક દવાઓ। આપણે નિંદણ જોયું કે બિનજરૂરી વનસ્પતિ પાક સાથે ઉગે છે તેને નિંદણ કહે છે, નિંદણ દૂર કરવાની ક્રિયાને નિંદામણ કહે છે, નિંદણ સેમાં આપણને વનસ્પતિને પ્રકાશ જગ્યા પછી પોષક દ્રવ્ય અને પાણીમાં ભાગ પાડે છે, તમને જ કીધું વિના તમારા ઘરનું એક્ઝામ્પલ આપ્યું, પછી લણણીમાં પણ વિક્ષેપ ઉભો કરે છે કારણ કે જો એ પાકની લણણી કરતી વખતે આપણા ખોરાકની અંદર આવી જાય તો આપણને ઝેર સ્વરૂપે સાબિત થાય છે। નિંદણ 3 રીતે દૂર કરવામાં આવે છે। એક તો પેલા ખેતર ખેડી કરી એટલે નિંદણ સુકાઈ જાય છે, બીજું કે નિંદણને જમીન નજીકથી કાપવામાં આવે છે કાં તો તેને મૂળ સહિત ઉખાડવામાં આવે છે, ત્રીજું કે તેના પર દવા છાંટવામાં આવે છે, તેનાથી 3 રીતે દૂર કરી શકાય છે। એ જ રીતે આપણે આગળ શીખીશું લણણી।
लणनी એટલે કે પાક જ્યારે પૂર્ણ પરિપક્વ થઈ જાય છે ત્યારે તેને કાપવાની ક્રિયાને શું કહેવામાં આવે છે લણની એટલે કે પાક પૂરેપૂરો ઉગી જાય છે ત્યારે છેલ્લે એને ઉખાડવાની એટલે કે કાપવાની ક્રિયાને શું કહેવામાં આવે છે લણની લણની દરમિયાન છોડને ખેંચીને ઉખાડવામાં આવે છે અથવા તેને જમીનથી નજીકના અંતરેથી કાપી લેવામાં આવે છે જ્યાં નીંદણમાં જે છે તે ઉગશે કાં તો તેને મૂળ સહિત ઉખેડી દેવામાં આવે છે કાં તો જમીનની ઉપરથી તેને કાપી લેવામાં આવે છે અનાજના પાકને પરિપક્વ થતા 3 થી 4 મહિના લાગે છે લણની દાતાદાની મદદથી હળ વડે કરવામાં આવે છે એટલે કે દાતાદાન પહેલા લોકો શું કરતા હતા દાતાદાની મદદથી કરતા હતા હવે પરંતુ હાલના સમાનો 21મી સદી આવી ગઈ એટલે બધું આપણે ગૂગલ વાળા થઈ ગયા એટલે એમાં આપણને મશીનના ઉપયોગથી લણણી કરવામાં આવે છે જે હાર્વેસ્ટરની મદદથી એટલે કે મશીનનું નામ શું છે હાર્વેસ્ટર હાર્વેસ્ટરનો ઉપયોગ કે પાકને દુંડા આપણે પાકને ઉખેડવા માટે જમીન પરથી પાકને ઉખેડવા માટે હાર્વેસ્ટરનો ઉપયોગ થાય છે હવે પાક તો ઉખેરાઈ ગયો પણ પાકમાંથી બીજ અથવા દાણાઓને પાકમાંથી શું બીજ અથવા દાણાઓને ભૂસામાંથી અલગ કરવા માટે જેને કરવામાં આવતું હોય છે જેને શું કહેવામાં આવે છે થ્રેસિંગ એટલે કે આપણે એક એક્ઝામ્પલ જોઈએ કે ઘઉંનો પાક હોય ઘઉંના પાક ઉપર તમને ના ઉપર છોડા જોવા મળે છે છોડા આવેલા હોય એ છોડાને દૂર કઈ રીતે કરવાનો હોય છે અંદરથી ઘઉં કઈ રીતે કરવાનો હોય છે તો એ કોને મદદ એને શું કહેવામાં છે કે પાકના બીજમાંથી દાણાને છૂટા ભૂસામાંથી છૂટા પાડવાની પ્રક્રિયાને શું કહેવામાં છે થ્રેસિંગ થ્રેસિંગ માટે હમણાંના જમાનામાં જે સાધન વપરાય છે તેને શું કહેવામાં આવે છે થ્રેસર લણણી પાક ઉખેરવા માટે હાર્વેસ્ટરનો ઉપયોગ થાય છે અને ભૂસામાંથી દાણા છૂટા પાડવા માટે થ્રેસરનો ઉપયોગ થાય છે એટલે આ બંને કાર્ય એક કમ્બાઈન મશીન દ્વારા થાય છે કમ્બાઈન મશીન એ શું છે કમ્બાઈન મશીનમાં હાર્વેસ્ટર પણ આવી ગયું હોય છે અને થ્રેસર પણ બંને અંદર સાથે જ હોય છે એટલે પાક ઉખડી પણ જાય અને ભૂસામાંથી દાણા પણ છૂટા પડી જાય તે મશીન આપણું કયું આવ્યું છે કમ્બાઈન મશીન આ રીતે લણણી કરવામાં આવે છે આપણે શીખીશું સંગ્રહ સંગ્રહ એટલે કે આપણે પાકને ઉખાડી પણ દીધો દાંડામાંથી અનાજને છૂટું પણ પાડી દીધું તો હવે એને ભરવું ક્યાં ભરવા માટે એટલે કે એનો મતલબ કે સંગ્રહ કે લણણી બાદ મેળવેલ અનાજનો સંગ્રહ કરવામાં આવે છે સંગ્રહ કરતા પહેલા તેને સૂર્યના તાપમાં તપાવવામાં આવે છે તપાવવામાં આવે જેથી તેમાં દાણામાં રહેલો ભેજ દૂર થાય છે અને અનાજ બગડતું નથી એટલે કે અનાજમાં બેક્ટેરિયા ફૂગ એવું કશું લાગતું નથી શું થાય છે કે લણણી થઈ ગઈ બધું પાક છૂટા દાણા છૂટા પડી ગયા તો હવે એનો સંગ્રહ કરવામાં આવે છે તો સંગ્રહ કરતા પહેલા તેને સૂર્યના તાપમાં તપાવવામાં આવે છે જેને કારણે આપણું અનાજ બગડતું નથી અને એમાંથી દાણામાં રહેલો ભેજ પણ દૂર થાય છે બગડે ને એટલે એમાં બેક્ટેરિયા કે પછી એલા અમુક વાર કીલા કાળા કાળા પડે અમુક વાર ફૂગ લાગી જાય એવું થતું નથી જો દાણામાં ભેજ રહી જાય તો અનાજ બગાડવાની સંભાવના રહે છે જો એમાં તપાય વ્યવસ્થિત નહીં તપે તેમાં ભેજ રહી જાય તો અનાજ આપણું બગડી જાય અને સૂક્ષ્મ જીવો દ્વારા નષ્ટ થવાની તેમજ બીજાંકુરની ક્ષમતા ગુમાવવાની સંભાવના રહે છે એનો મતલબ કે અંદર સૂક્ષ્મ જીવો દ્વારા કે નાના નાના એક કિલ્લા જેવું પડે એના દ્વારા અનાજના દાણા ખવાઈ જાય એટલે કે એને બીજાંકુર એટલે એમાંથી બીજ નવું છોડ ઉગાડવો હોય તે બીજનો ઉપયોગ થતી નથી એટલે કે એનો ઉપયોગ થઈ શકશે નહીં અનાજને કોથળા કે ધાતુના મોટા પીપળામાં સંગ્રહ કરવામાં આવે છે આપણે બહારથી અનાજ લાવીએ છીએ તો કોથળામાં જ આવે છે એટલે કોથળા અને ઘરમાં આપણે શેમાં ભરીએ છીએ ધાતુના ડબ્બામાં કાં તો ધાતુના પીપળામાં ભરીએ છીએ મોટા પાયે એટલે કે જ્યાં મોટા મોટા ઉદ્યોગો હોય જે ફેક્ટરી હોય તેમાં અનાજનો સંગ્રહ સાયલો એટલે કે ધાતુની મોટી મોટી પીપો હોય છે તેની અંદર સંગ્રહ કરવામાં આવે છે કાં તો કોથાળમાં કરવામાં આવે છે કોઠાર એ એક પ્રકારનો રૂમ જ હોય છે કે જેમાં હવા પ્રકાશ આવી શકે હવા ઉર્જા આવી શકે એમાં અનાજના કોથળાઓ ભરેલા હોય છે અને તેને એકની ઉપર એક મૂકેલા હોય છે
આ રીતે અનાજનો ઉંદરો તથા કીટકોથી રક્ષણ કરવામાં આવે છે, કારણ કે એની અંદર ઉંદર કે કીટકો જઈ શકતા નથી, કારણ કે ધાતુના પુતળાઓમાં આપણા ઘરે પણ ભરેલો તો ઉંદરો કે કીટકો એવું જતું નથી. ઘરગથ્થુ જેટલા અનાજનો સંગ્રહ કરવા માટે પારાની ગોળીઓ, પારાની ગોળીઓ એટલે કે અનાજનો પાવડર હવે તો આવી ગયો છે, અનાજ ભરવાની ગોળીઓ પણ આવે છે એ અંદર નાખવામાં આવે છે. તો લીમડાના સૂકા પાન, લીમડાના સૂકા પાન એટલે કે જે કડવો લીમડો આવે છે તેના સૂકા પાનનો ઉપયોગ થાય છે, જેને કારણે અનાજમાં અંદર સૂક્ષ્મ જીવો કે કીટકો પડતા નથી અને આપણું અનાજ બગડતું નથી.